Hello, good morning students. Today we are going to start up with a lecture of human resource management. So here we meet again. Okay, we were studying unit number 3, training and development. You all know we were studying methods of training. Okay, now we had to start with off-the-job training, fifth method, that is business game. We had to start up with this method, right? Business game. We had completed so far on-the-job training methods and in off-the-job training methods. First four methods are completed by us. So we are going to start up with the fifth method, business game. In this method, participant trainees are divided into teams and all teams have to compete with one another while trying to achieve objectives. As you know, participants are divided into various teams and then every team will have to compete with each other. There will be some objectives or some tasks given and you have to complete that objectives or task within given time limit. Each team comprises of 2 to 6 members. There are 2 to 6 members in each team. Participants have to assume different roles and take decisions in simulated classroom. Now, what do you mean by simulated classroom? Simulated means artificial environment. An artificial environment, same as that of natural environment, is created. That is known as simulated classroom. Suppose તમે બેંકમાં ટ્રેનિંગ લેવા જાઓ છો તો તમને રિયલ બેંકમાં ટ્રેનિંગ નથી આપતા પણ બેંક જેવું આખું એન્વાયરમેન્ટ ઉભું કરે છે દેટ ઇઝ કોલ્ડ એઝ સિમ્યુલેશન મીન્સ સમથિંગ આર્ટિફિશિયલ ઇઝ ક્રિએટેડ બેઝડ ઓન નેચરલ એન્વાયરમેન્ટ સો હિયર પાર્ટિસિપન્ટ્સ હેવ ટુ અઝ્યુમ ડિફરન્ટ રોલ્સ એન્ડ ધેન ટેક ડિસિઝન્સ દિસ કન્ટિન્યુઝ ફોર પ્રીફિક્સ પીરિયડ એન્ડ એવરી ટાઈમ ડિસિઝન્સ આર ફેડ ઇન ટુ કમ્પ્યુટર પ્રોગ્રામ રાઈટ આ એક પ્રીફિક્સ્ડ પીરિયડ માટે કન્ટિન્યુ થાય છે અને ડિસિઝન્સ કમ્પ્યુટર પ્રોગ્રામમાં પછી મૂકવામાં આવે છે એટ એન્ડ રિઝલ્ટ ઇઝ વર્કડ આઉટ એન્ડ પરફોર્મન્સ ઓફ ડિફરન્ટ ટીમ્સ વુડ બી કમ્પેર્ડ ઓન બેસિસ ઓફ એન્ડ રિઝલ્ટ એટ ધ એન્ડ શું થાય છે રિઝલ્ટ વર્કઆઉટ થાય છે અને પરફોર્મન્સ બધી જ ટીમનું પરફોર્મન્સ છે એ કમ્પેર કરવાનું છે કોના બેઝિસ ઉપર કમ્પેર કરવાનું છે એન્ડ રિઝલ્ટના બેઝિસ ઉપર એટ લાસ્ટ તમને જે રિઝલ્ટ મળે એના ઉપર તમારે બધી ટીમનું પરફોર્મન્સ કમ્પેર કરવાનું છે એન્ડ દે કેન એન્ડ દેન યુ કેન સજેસ્ટ સમ ચેન્જીસ ઓર ગીવ સમ સજેશન્સ ટુ ઈચ ટીમ ઓકે નાઉ એડવાન્ટેજીસ ઇન યોર બુક એડવાન્ટેજીસ આર ગીવન ઇન અ સેન્ટેન્સ ફોર્મેટ Here I have taken the main part of the sentence so that it is easy for you to understand. First will be take decisions in integrated manner. Integrated manner માં સાથે મળીને decisions લેવાના છે. Skills of separating relevant data. Relevant data separate કરવાનું છે. Take decisions in uncertain environment. Uncertain environment માં decisions ઘણીવાર તમારે લેવા પડે છે. As learning takes place, it creates and sustains interest of participants. જેમ જેમ તમે લર્નિંગ કરો છો એમ એમ શું થાય છે પાર્ટિસિપેન્ટનો ઇન્ટરેસ્ટ સસ્ટેન થાય છે ડેવલપ થાય છે ક્રિએટ થાય છે ડેવલપ્સ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ધીમે ધીમે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ પણ ડેવલપ થાય છે એઝ ધે પરફોર્મ રોલ્સ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ક્રીઝીસ અને જેમ જેમ તમે રોલ્સ પરફોર્મ કરો છો એમ તમારી અન્ડરસ્ટેન્ડિંગ પણ ધીમે ધીમે ઇન્ક્રીઝ થતી જાય છે ડિસએડવાન્ટેજીસ પાર્ટિસિપન્ટ્સ આર આસ્ક્ડ ટુ સિલેક્ટ ઓલ્ટરનેટિવ્સ ઇન રિયલ લાઈફ સિચ્યુએશન બટ ડઝ નોટ પ્રિપેર અ ટ્રેનીઝ ફોર રિયલ લાઈફ સિચ્યુએશન પાર્ટિસિપન્ટને કહેવામાં આવે છે કે ભાઈ તમે ઓલ્ટરનેટિવ સિલેક્ટ કરો રિયલ લાઈફ સિચ્યુએશન જે કેમ કે એ લોકોને અલગ અલગ રોલ આપવામાં આવે છે બટ એ પાર્ટિસિપેન્ટને રિયલ લાઈફ સિચ્યુએશન માટે પ્રિપેર નથી કરતા કે એવું પોસિબલ નથી કે તમને આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટમાં જે પ્રોબ્લેમ આપવામાં આવે છે
રિયલ એન્વાયરમેન્ટમાં એવો પ્રોબ્લેમ તમને રહેશે જ, અને સોલ્યુશન પણ એવું જ નીકળશે, એવું પોસિબલ નથી. એવરી પ્રોબ્લેમ આર ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર, અને એવરી પ્રોબ્લેમ હેઝ અ ડિફરન્ટ સોલ્યુશન. નેક્સ્ટ, ઇન મેનેજમેન્ટ ગેમ્સ અટેમ્પ્ટ ઇઝ મેડ ટુ ક્રિએટ રિયલ લાઈફ સિચ્યુએશન બટ ઇટ કેન નોટ બી રિયાલિસ્ટિક. મેનેજમેન્ટ ગેમમાં શું કરવામાં આવે છે કે અટેમ્પ્ટ, એવી કોશિશ કરવામાં આવે છે, ટ્રાય કરવામાં આવે છે કે રિયલ લાઈફ સિચ્યુએશન આપણે ક્રિએટ કર્યું થ્રુ અ સિમ્યુલેશન, બટ ઇટ કેન નોટ બી રિયાલિસ્ટિક, પણ એ રિયાલિસ્ટિક હોઈ શકે નહીં. નેક્સ્ટ, એક્સપેન્સિવ, ધીસ ઇઝ વેરી એક્સપેન્સિવ, યુ કેન અઝ્યુમ. સુકામાન આ એક્સપેન્સિવ છે, ઓબ્વિયસ વસ્તુ છે કે આ એક્સપેન્સિવ એટલા માટે છે કે તમારે સેમ ટુ સેમ આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું હોય છે. તો હવે સેમ આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટ તમે ક્રિએટ કરો તો ઓબ્વિયસ વસ્તુ છે કે એ એક્સપેન્સિવ જ રિઝલ્ટ થવાનું છે. Sixth will be sensitivity training. It is known as a T group training. And T group training પણ કહેવામાં આવે છે. Aims at making employees more sensitive towards own behavior and others behavior. એનો aim શું હોય છે કે employee ને વધારે sensitive બનાવવાનો પોતાના behavior તરફ અને બીજાના behavior તરફ પણ. કે પોતે કેવું બિહેવ કરે છે એનું એનાલિસિસ કરવાનું, અને સામેવાળા કેવું બિહેવ કરે છે એનું પણ એનાલિસિસ કરવું પડે. પાર્ટિસિપન્ટ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ ગ્રુપ્સ હેવિંગ 10 to 12 મેમ્બર્સ ઇન ઈચ ગ્રુપ. પાર્ટિસિપન્ટને સ્મોલ ગ્રુપમાં ડિવાઇડ કરવામાં આવે છે, જેમાં 10 to 12 મેમ્બર્સ ઈચ ગ્રુપમાં ફોલ કરતા હોય છે. બધા જ ગ્રુપમાં 10 to 12 મેમ્બર્સ હોય છે. ગ્રુપ મેમ્બર્સ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર થ્રુ આઉટ ટ્રેનિંગ પીરિયડ એન્ડ રોલ પ્લેડ બાય ઈચ વન વુડ નોટ બી પ્લાન્ડ. ગ્રુપ મેમ્બર્સ શું કરે છે, ઇન્ટરેક્ટ કરે છે એકબીજા સાથે, એમ કે 10 to 12 મેમ્બર્સ હોય એક ગ્રુપમાં એટલે ઇનફ મેમ્બર્સ છે ઇન્ટરેક્શન માટે, બરાબર. અને રોલ પ્લેડ બાય ઈચ વન વુડ નોટ બી પ્લાન્ડ, અને કોઈ પ્લાન નથી કરતું કે 10 થી 12 મેમ્બર જે છે એમાં કોણ કયો રોલ પ્લે કરશે, એવું કાંઈ પ્લાન હોતું નથી. Some training assignments are given to group to provide base. અમુક assignments અમુક ગ્રુપને આપવામાં આવે છે સેના માટે, એક બેઝ પ્રોવાઈડ કરવા માટે, રાઈટ. ફ્રી એન્ડ ઓપન ડિસ્કશન ઇઝ એન્કરેજ્ડ, રાઈટ. ફ્રી એન્ડ ઓપન ડિસ્કશન, તમે ફ્રીલી અને ઓપનલી બધું ડિસ્કસ કરી શકો છો. ઇન્ડ્યુસિસ પાર્ટિસિપન્ટ્સ ટુ થિંક ઓવર ધેર ઓન બિહેવિયર, રાઈટ. ઇન્ડ્યુસ કરે છે પાર્ટિસિપન્ટને પોતાના જ બિહેવિયર વિશે વિચારવા માટે. નેક્સ્ટ, સ્ટિમ્યુલેટેડ ટુ ડુ ઇન્ટ્રોસ્પેક્શન, કે ઇન્ટ્રોસ્પેક્શન કરવા માટે મજબૂર કરે છે. નાઉ વોટ ઇઝ ઇન્ટ્રોસ્પેક્શન? ઇન્ટ્રોસ્પેક્શન મીન્સ યુ આર એક્ઝામિનિંગ યોર સેલ્ફ, કે વોટ ઇઝ યોર સ્ટ્રેન્થ, વોટ ઇઝ યોર વીકનેસ. તમે તમારી જાતને એક્ઝામિન કરો છો, એને ઇન્ટ્રોસ્પેક્શન કહેવામાં આવે છે. અને ઇન્ટ્રોસ્પેક્શન કહેવાય. Now, advantages. Increases self-awareness. Self-awareness increase કરે છે. કેમ કે તમે અવેર થાઓ છો, યુ આર મેકિંગ યોર સેલ્ફ અવેર અબાઉટ યોર સેલ્ફ ઓલ્સો એન્ડ અબાઉટ અધર્સ ઓલ્સો. ડેવલપ્સ અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ. અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવામાં આવે છે. શાર્પન્સ એબિલિટી ઓફ ડીલિંગ કરવાની એબિલિટી પણ તમારી વધે છે, કે તમે સરસ રીતે બધી વસ્તુમાં ડીલ કરી શકો છો. લર્ન ટુ વર્ક ઇન ગ્રુપ, ગ્રુપમાં પણ વર્ક કરવા માટે તમે શીખો છો કે ગ્રુપમાં કેવી રીતે કામ કરવું. નેક્સ્ટ વિલ બી સોલ્વિંગ ઇન્ટરપર્સનલ પ્રોબ્લેમ્સ. ઇન્ટરપર્સનલ પ્રોબ્લેમ્સ પણ તમે સોલ્વ કરી શકો છો. Now will be your disadvantages.
Participants' learning gets lost when they get back to actual work environment. And participant learning કરી શકતા નથી જ્યારે બી એક્ચ્યુઅલ વર્ક એન્વાયરમેન્ટમાં આવે ત્યારે. Next, learning gets fixed in mind of employees that they become sensitive. Learning માં એમ્પ્લોયના માઇન્ડમાં ફિક્સ છે કેમ કે એ લોકો સેન્સિટિવ બની જાય છે, રાઈટ? એ લોકોને ખબર છે કે ના, અમારે ટ્રેનિંગ લેવાની છે રિગાર્ડિંગ ઇવન અવર બિહેવિયર, એટ હાઉ વી બિહેવ વિથ સેલ્ફ એન્ડ હાઉ વી બિહેવ વિથ અધર્સ. સમટાઇમ્સ ટ્રેનિંગ ક્રિએટ્સ સ્ટ્રેસ સિચ્યુએશન. ઘણીવાર એવું પણ બને છે કે ટ્રેનિંગ છે એ સ્ટ્રેસ સિચ્યુએશન ક્રિએટ કરે છે. This training induces anxiety. આના લીધે શું થાય છે? એન્ઝાયટી ઘણીવાર તમારી વધી જાય છે, તમે ટેન્શનમાં આવી જાઓ છો, યુ બીકમ એન્શિયસ. This method does not work well for all. બધા માટે આ મેથડ સરખી રીતે અને સરસ રીતે કામ કરતી નથી. Now, seventh will be simulation. Under this method, duplicate situation is created which resembles the real organizational situation. આ મેથડમાં શું થાય છે? ડુપ્લિકેટ સિચ્યુએશન ક્રિએટ કરો છો, રાઈટ? કેવી રીતે ક્રિએટ કરો છો કે જે રિયલ ઓર્ગેનાઇઝેશનલ સિચ્યુએશનને ડુપ્લિકેટ કરે છે. એકદમ તમે ફેર કરી જ ન શકો કે આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટ છે. એટલી સરસ હમણાં આપણે સિમ્યુલેશન ભણ્યા ને ફિફ્થમાં બિઝનેસ ગેમ, સેમ વે, પણ એના કરતાંય મોટું. સપોઝ તમને એરોપ્લેનમાં ટ્રેનિંગ આપવાની હોય છે, ખોટું એરોપ્લેન બનાવડાવવામાં આવે છે, એરોપ્લેનમાં ટ્રાવેલ કરવાનું કહેવામાં આવે છે, રાઈટ? પણ એ હોય કેવું આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટ. તમને એમ કહેવામાં આવે કે અહીંથી દુબઈ જાઓ એરોપ્લેન લઈને, પણ ખરેખર તમારે ન જવાનું હોય, રાઈટ? તમને આખું એ એટલો મોટો એરિયાને એન્વાયરમેન્ટ એવું ઊભું કરવામાં આવે છે કે તમને સરસ રીતે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? તો આવી રીતે એકદમ સેમ ટુ સેમ જે રિયલ સિચ્યુએશનને ડુપ્લિકેટ કરે છે એને એવી આર્ટિફિશિયલ સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવે છે અને એને સિમ્યુલેશન કહેવામાં આવે છે. Trainee is made to feel that he is actually facing conditions and circumstances. Trainee ને ઉપરી કરાવવામાં આવે છે કે actually બધા circumstances અને conditions face કરે છે. Actually જે real environment છે એવું જ artificial માં training છે અને એવું જ situation face કરે છે. A case is created which is to be experienced by trainees. એક case create કરવામાં આવે છે કે જે training experience કરવાનું છે, રાઈટ? આ એક કેસ જ કહેવાય ને, એક સિચ્યુએશન જ કહેવાય ને કે જે ક્રિએટ કરવી પડે છે અને જે ટ્રેનિંગ એક્સપિરિયન્સ કરે છે. દે હેવ ટુ પ્લે ડિફરન્ટ રોલ્સ એન્ડ પ્રોબ્લેમ્સ ફેસ્ડ આર ટુ બી સોલ્વડ એન્ડ ડિસિશન્સ આર ટેકન. અલગ અલગ રોલ પ્લે કરવાના હોય છે, રાઈટ? પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે અને ડિસિશન્સ લેવા પડે છે. મેઇન એડવાન્ટેજ ઇઝ ધેટ There is attempt to create learning environment. Meaning, એનો એડવાન્ટેજ શું છે કે અટેમ્પ્ટ થાય છે, એક લર્નિંગ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાની એક અટેમ્પ્ટ ક્રિએટ કરવામાં આવે છે. મેઇન ડિસએડવાન્ટેજ શું છે કે એમ્પ્લોઈઝ ફીલ પ્રેશર ઓફ એક્ચ્યુઅલ ડિસિશન મેકિંગ ઓન ધ જોબ. એમ્પ્લોયના મગજમાં પ્રેશર હોય છે એક્ચ્યુઅલ ડિસિશન મેકિંગ ઓન ધ જોબ, એટલે કે એકચ્યુઅલી કેવી રીતે ડિસિશન લેવા. ઓકે, તો આ તમારે ધ્યાન રાખવાનું છે. એડવાન્ટેજ તો આમાં ઘણા છે કે ભાઈ તમને રિયલ જ એન્વાયરમેન્ટ જેવું આર્ટિફિશિયલ મળે તો તમે તો ઘણું બધું ડેવલપ થઈ શકો, અને મેઇન ડિસએડવાન્ટેજ એ છે કે એમ્પ્લોયીને પ્રેશર આવે છે કે એકચ્યુઅલી ડિસિશન મેકિંગ કેવી રીતે કરવું. કેમ કે ઓબ્વિયસ વસ્તુ છે ને, સ્ટુડન્ટ્સ તમને આર્ટિફિશિયલી ટ્રેન કરે કે ભાઈ આવો પ્રોબ્લેમ આવે તો તમે શું કરશો, તો તમે કહેશો કે હું આમ કરીશ, હું તેમ કરીશ, રાઈટ? પણ પછી ઘણીવાર એવું બને છે કે રિયલ એન્વાયરમેન્ટમાં આવો પ્રોબ્લેમ આવે તો તમે ફેલ થાવ છો બોલવા માટે કે તમે શું, right? So this thing also you have to keep in mind. Okay, now eighth method will be conference. It is a formal meeting of people that is conducted to discuss points and subject of common interest, right? So formal meeting of people છે, right? એમાં શું કરવાનું છે, સેના માટે મળે છે લોકો, to discuss subject of common interest. કોઈ ભી એક કોમન વાત હોય એ ડિસ્કસ કરવા માટે લોકો મળે છે. Here participating trainees contribute orally
and leader tries to develop knowledge on basis of contribution of participants. Right, a participant training hoy, even orally contribute kare chhe, khali boli ane potana opinion show kare chhe. Ane leader chhe, barabar, e try kare chhe ke knowledge kevi rite develop karu on basis of contribution of participation. Ke participants na kevi rite apne knowledge participants ma develop karu, evi leader try kare chhe. There is discussion and active involvement and participation of trainees is emphasized. Discussion થાય છે અને active involvement હોય છે right and participation of trainees is emphasized અને trainee નું participant પણ participation પણ emphasize એના ઉપર પણ ભાર મૂકવામાં આવે છે. Each participant gives ideas and learning is facilitated. Right, બધા participant ને idea મળે છે અને learning ને facilitate કરવામાં આવે છે અને learning enhance કરવામાં આવે છે. Advantages: this method is more suitable. Right, આ method બહુ જ suitable છે. કેમ કે કોન્ફરન્સમાં તમે સામસામે મળી અને ડિસ્કશન કરો છો તો ઓબ્વિયસ વસ્તુ છે કે આ બહુ સુટેબલ છે. Participants tries to have conclusions and solutions. Participant try કરે છે કે ભાઈ કન્ક્લુઝન કેવી રીતે મળે અને સોલ્યુશન્સ કોઈ બી વાતનું કેવી રીતે મળે. Increases ability of participants. Participants ની એબિલિટી પણ આમાં ઇન્ક્રીઝ થાય છે. Now will be disadvantages. Size of group has to be small. Right? Group ની સાઇઝ સ્મોલ હોવી જોઈએ, નાની હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. Next will be consumes more time as each participating trainee is allowed to speak on the topic. વધારે time consume કરે છે કેમ કે બધા ટ્રેનિંગ છે બરાબર એને અલાઉડ હોય છે કે ભાઈ તમે આ ટોપિક ઉપર બોલી શકો છો. You can easily speak on the topic, whichever topic you like, right? તો આવી રીતે વધારે time consume કરવામાં આવે છે, વધારે time consume થઈ જાય છે. તો અહીંયા પ્રોબ્લેમ છે કેમ કે કોન્ફરન્સમાં એકવાર તમે ઓરલી ડિસ્કશનમાં ઉતરો છો પછી તમારે એકબીજાને આર્ગ્યુમેન્ટ કરવી ને ફોરમાં આર્ગ્યુમેન્ટ પ્રેઝન્ટ કરવી, અગેન્સ્ટમાં આર્ગ્યુમેન્ટ પ્રેઝન્ટ કરવી, એ બધું ખૂબ જ ડિફિકલ્ટ છે. નાવ નાઇન્થ વિલ બી લેક્ચર્સ. One of the simple methods, right? A બહુ જ simple method છે. તમને નામ ઉપરથી ખબર પડી જાય છે lectures. Lecture through તમને training આપવામાં આવે છે. Right? તમને lecture, અમે લોકો અત્યારે શું કહીએ છીએ? તમારા lecture લઈએ છીએ. We are training you. કે આવા topic આવે તો આવી રીતે કરવાનું, આમ આવે તો આમ, આ topic નો મતલબ આવો થાય છે, આમાં આટલું content આવે, right? So we are training you. Lecture is a formal talk prepared by training specialist. Lecture એક ફોર્મલ ટોક છે જે તમે ટ્રેનિંગ સ્પેશિયાલિસ્ટ થ્રુ પ્રિપેર કરી શકો છો. ટ્રેનિંગ ઇમ્પાર્ટેડ ટુ લાર્જ નંબર ઓફ ગ્રુપ્સ. રાઈટ, લાર્જ નંબર ઓફ ગ્રુપ, લોકો લાર્જ નંબર ઓફ ગ્રુપને ટ્રેનિંગ ઇમ્પાર્ટ કરી શકે છે. એક સાથે કેટલા બધા સ્ટુડન્ટ્સને આપણે ભણાવી શકીએ છીએ, રાઈટ? સેમ વે એક સાથે કેટલા બધા ટ્રેનિંગ્સને, પાર્ટિસિપેન્ટ્સને આપણે ટ્રેનિંગ આપી શકીએ છીએ. ઓડિયો વિઝ્યુઅલ એઇડ્સ કેન હેલ્પ ઇન ગિવિંગ ટેકનિકલ એન્ડ કોમ્પ્લિકેટેડ ઇન્ફોર્મેશન. ઓડિયો વિઝ્યુઅલ એઇડ્સ, એઇડ્સ એટલે હેલ્પ, રાઈટ? ઓડિયો વિઝ્યુઅલ હેલ્પથી તમે ટેકનિકલ અને કોમ્પ્લિકેટેડ ઇન્ફોર્મેશનની પણ ટ્રેનિંગ આપી શકો છો. અમુક એવી ઇન્ફોર્મેશન હોય કે જે બહુ ટેકનિકલ છે, જે બહુ કોમ્પ્લિકેટેડ છે, તો થ્રુ ટેલિવિઝન, ટેલિવિઝનને ઓડિયો વિઝ્યુઅલ કહેવાય. તો સેમ વે લેક્ચરમાં ઓડિયો વિઝ્યુઅલ કેવી રીતે, થોડુંક તમે બોલો છો અને થોડુંક તમે પીપીટી થ્રુ કે પ્રોજેક્ટર થ્રુ બતાવો છો અને ટેકનિકલ અને કોમ્પ્લિકેટેડ ઇન્ફોર્મેશનની ટ્રેનિંગ આપી શકો છો. એડવાન્ટેજીસ: પ્રૂવ્સ યુઝફુલ ઇન ઇન્ટ્રોડક્શન ઓફ ચેન્જીસ એઝ નીડ એન્ડ પર્પઝ ઓફ ચેન્જ કેન બી એક્સપ્લેન. રાઈટ, બહુ યુઝફુલ છે કેમ કે ચેન્જીસમાં બહુ યુઝફુલ થાય છે, કેમ કે નીડ અને પર્પઝ ઓફ ચેન્જ સમજાવી શકાય છે. તો વોટ ઇઝ ધ નીડ ઓફ ચેન્જ અને શું કામ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ચેન્જ કેન બી એક્સપ્લેન.
ટ્રેનિંગ ટુ મેની એમ્પ્લોઈઝ, કેટલા બધા એમ્પ્લોયીને એક સાથે તમે ટ્રેનિંગ આપી શકો છો. મેની થિંગ્સ કેન બી કવર્ડ, સો ઇટ ઇઝ અ ટાઈમ સેવિંગ મેથડ, રાઈટ? ઘણી બધી થિંગ્સ કવર કરવામાં આવે છે, એટલા માટે આ બહુ જ ટાઈમ સેવિંગ મેથડ છે. યુ કેન ઓલવેઝ સેવ યોર ટાઈમ. નેક્સ્ટ, ઓવરવ્યૂ કેન બી પ્રેઝન્ટેડ. ઓવરવ્યૂ પણ પ્રેઝન્ટ કરવામાં આવે છે, રાઈટ? એનીથિંગ ઇન ફોર્મ ઓફ ઓવરવ્યૂ કેન યુ કેન પ્રેઝન્ટ. ડિસએડવાન્ટેજીસ. વન વે કમ્યુનિકેશન, રાઈટ? કે આ બહુ એક એ મોટો પ્રોબ્લેમ છે કે વન વે કમ્યુનિકેશન થાય છે. લેક્ચર મેથડમાં એક, હા, તમે ફીડબેક ન માગો ત્યાં સુધી તમને ફીડબેક ખબર પડે નહીં, બાકી આ વન વે કમ્યુનિકેશન છે. મેક્સિમમ અટેન્શન ઓફ 20 મિનિટ્સ. 20 મિનિટ્સનું મેક્સિમમ અટેન્શન લોકોનું રહે છે, રાઈટ? It has been researched કે 20 મિનિટ્સ પછી પાછો એક બ્રેક જોઈએ છે, then again you can continue. Next will be requires speaking skills. Speaking skills બહુ required છે, જરૂરી છે. Next will be difficult to impart too much information. વધારે પડતી information impart કરવી બહુ difficult છે. Cannot address specific individual requirements. કે કોઈ બી સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઅલ રિક્વાયરમેન્ટ એડ્રેસ થઈ શકતી નથી, એ પોસિબલ જ નથી. કોઈ બી ઇન્ડિવિજ્યુઅલની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય તો એ પોસિબલ નથી. એક જ રિક્વાયરમેન્ટ તમે મીટ કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ 10th વિલ બી અધર મેથડ્સ. અધર મેથડ્સમાં પણ અમુક મેથડ છે. Now first will be audio visuals. It can be combined with lecture method and different television slides, videotapes and films are used. Lecture method થી combine થઈ શકે છે અને અલગ અલગ television slides, videotapes, films તમે use કરી શકો છો. Provides range of real life examples. Real life example ની પણ તમને range provide કરે છે. Quality of presentation can be controlled and modified. Obvious વસ્તુ છે, તમે જ્યારે પ્રેઝન્ટેશનમાં વિડીયો ઇન્સર્ટ કરો છો, બધું કરો છો, તો એ ક્વોલિટીને તમે કંટ્રોલ કે મોડિફાઈ કરી શકો છો. વન વે કમ્યુનિકેશન ડઝ નોટ અલાઉ ઓડિયન્સ ટુ રેઝ ક્વેરીઝ. અને વન વે કમ્યુનિકેશન કરો તો ઓડિયન્સ અલાઉ નથી કરતું કે તમે ક્વેરીઝ રેઝ કરો. સેકન્ડ વિલ બી પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન્સ. હિયર ટ્રેનિંગ ઇઝ ઓફર્ડ વિધાઉટ ધ ઇન્ટરવેન્શન ઓફ અ ટ્રેનર. ત્યાં ટ્રેનિંગ ઓફર કરવામાં આવે છે પણ કોઈ પણ જાતનું ટ્રેનર તરફથી ઇન્ટરવેન્શન હોતું નથી. મટીરિયલ ઇઝ પ્રોવાઈડેડ ટુ ટ્રેનિંગ ઇન બ્લોક્સ. થ્રુ મટીરિયલ પ્રોવાઈડેડ ટ્રેનિંગ નીડ્સ ટુ રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન્સ આસ્ક્ડ. મટીરિયલ ટ્રેનિંગને પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન ડિફરન્ટ બ્લોક્સ, ઇન ડિફરન્ટ સેક્શન્સ, રાઈટ? ટ્રેનિંગ નીડ્સ ટુ રિસ્પોન્ડ, ટ્રેનિંગે રિસ્પોન્ડ કરવાના છે, જેટલા બી ક્વેશ્ચન્સ પૂછવામાં આવે એને રિસ્પોન્ડ કરવાના છે. ફીડબેક ઓન રિસ્પોન્સિસ પ્રોવાઈડેડ ઇઝ ગિવન ટુ ટ્રેનિંગ ઓન બેઝિસ ઓફ સેમ બ્લોક ઓફ મટીરિયલ ઇઝ રિપીટેડ ઇફ આન્સર્સ આર નોટ કરેક્ટ ઓર લર્નર એડવાન્સિસ ટુ નેક્સ્ટ બ્લોક ઓફ મટીરિયલ ઇફ રિસ્પોન્સિસ આર કરેક્ટ, રાઈટ? ફીડબેક પણ રિસ્પોન્સિસ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને અગર જો આન્સર સાચા ન હોય તો જે ટ્રેનર હોય કે જે આપે છે ટ્રેનિંગ એ શું કરે છે, ને શીખવાડે છે અને કરેક્ટ કરે છે કે નેક્સ્ટ બ્લોક ઓફ મટીરિયલ ઇફ રિસ્પોન્સિસ આર કરેક્ટ, અને અગર રિસ્પોન્સિસ કરેક્ટ હોય તો આગળ વધે છે, ના કરેક્ટ હોય તો એને અગેન ટ્રેનિંગ આપવામાં આવે છે. એડવાન્ટેજ ઓફ ધીસ મેથડ ઇઝ ધેટ મટીરિયલ ઓફર્સ મચ સ્કોપ ફોર પ્રેક્ટિસ એઝ મટીરિયલ ઇઝ સેલ્ફ કન્ટેન્ડ એન્ડ સિસ્ટમેટિકલી સ્ટ્રક્ચર. મેઇન એડવાન્ટેજ આનો એ છે કે આ મટીરિયલ થ્રુ સ્કોપ ઓફ પ્રેક્ટિસ પ્રોવાઈડ થાય છે, સેલ્ફ કન્ટેન્ડ હોય છે, સિસ્ટમેટિકલી સ્ટ્રક્ચર્ડ હોય છે, રાઈટ? ધીસ મેથડ પ્રોવાઈડ્સ લેસ સ્કોપ ઓફ લર્નિંગ, અને આ મેથડથી બહુ લર્નિંગ થતું નથી, લર્નિંગ પોસિબલ જ નથી. કેમ કે અમે લેસ સ્કોપ છે કે પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન તમે આપો છો, એક બ્લોક તૈયાર કરો છો, એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપો છો, તો હર વખતે એવું પોસિબલ નથી.
Now, third will be computer assisted instruction. Now, this is the last method for of the job training. From next lecture, we will start with evaluating training program. Right? So now, computer assisted instruction. This is the extension of PI, CAI. PI means programmed instruction. કે જે પહેલેથી તમે પ્રોગ્રામ કરેલી હોય ઇન્સ્ટ્રક્શન્સ એ પ્રમાણે જ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ થાય છે રાઈટ એનું એક્સટેન્સિવ ફોર્મ છે થોડુંક વધારાનું ફોર્મ છે અને કમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ CAI ઓવર PI કેન બી જસ્ટિફાઈડ ઓન થ્રી ગ્રાઉન્ડ્સ એનું ઇમ્પ્રુવમેન્ટ થ્રી બેઝ ઉપર જસ્ટિફાઈ કરવામાં આવે છે ફર્સ્ટ Management can keep a check on each trainee's performance, progress and needs as tests are taken on computer. Management બધા જ ટ્રેનિંગ પર ચેક રાખે છે એનું પરફોર્મન્સ કેવું છે અને પ્રોગ્રેસ કેવો છે અને નીડ કેવી છે અને ટેસ્ટ બધી કોના ઉપર લેવામાં આવે છે કમ્પ્યુટર ઉપર લેવામાં આવે છે કેમ કે આનું નામ જ છે કમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન તો ટેસ્ટ બધી કમ્પ્યુટર પર લેવામાં આવે છે Second will be, it provides for flexibility in the sense that training program can be modified according to technological changes in the process or equipment for which employee is being trained. Right? And flexibility provide karvama aave chhe. A training modify karine evi rite present karvani chhe according to technological changes. Right? In the process. અને એમ્પ્લોયીને જે પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવે છે એ પ્રમાણે એને ચેન્જ કરી મોડિફાઈ કરી અને ટ્રેનિંગ આપવાની છે નાઉ થર્ડ વિલ બી ટ્રેનિંગ્સ કેન યુઝ કમ્પ્યુટર એઝ ધે વોન્ટ ધસ ઇટ પ્રોવાઈડ્સ ફ્લેક્સિબિલિટી ઇન ટર્મ્સ ઓફ ટાઈમિંગ્સ ટુ ધ ટ્રેનિંગ્સ એઝ ધે કેન ટેક ટ્રેનિંગ વેન ધે વોન્ટ આમાં થોડીક ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે શું કામ ઇન ટર્મ્સ ઓફ ટાઈમિંગ્સ Right? As they can take training when they want. જ્યારે ભી લોકોને ટ્રેનિંગ લેવી હોય છે ત્યારે એ લઈ શકે છે તમે કેમ યુટ્યુબમાં ગમે ત્યારે લેક્ચર જોઈ શકો છો whenever you want. Same way, computer assisted ટ્રેનિંગમાં કમ્પ્યુટર પરથી જ્યારે ભી તમારે ટ્રેનિંગ લેવી હોય છે ત્યારે તમે ટ્રેનિંગ લઈ શકો છો So students, this is all for today. Right, we have completed with on-the-job training methods. As well as off-the-job training methods. Both the training methods are completed and from tomorrow we are going to start with evaluating training programs and move towards the conclusive part, last part of the chapters. Right? So till then, take care and thank you. We will meet tomorrow.